વિદ્યા મંદિર ઓનલાઈન શિક્ષણની YouTube ચેનલ પર આપ સર્વે બાળકોનું સ્વાગત છે. ધોરણ 5 વિષય આસપાસ. આપણે આસપાસ વિષયમાં પાઠ્યપુસ્તકમાં 10 પાઠ છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને સ્વાધ્યાય પોથીમાં 9 પાઠ સુધીની તમને PDF મળેલી છે. હવે તમારે આજે પાઠ્યપુસ્તકમાંથી 11મો પાઠ સુનિતા અવકાશમાં આપણે આ પાઠ છે એ જોવાનો છે. જોઈએ પાઠની શરૂઆતમાં એ પૂછે વિચારો અને કહો. પૃથ્વી કેવી દેખાય છે? હવે જો સૌથી પહેલું જે પૂછે કે પૃથ્વી કેવી દેખાય છે, પ્રશ્ન પૂછો છે. પૃથ્વીનો ચિત્ર છે. હવે જો એ બધાને આમ ખબર જ છે કે પૃથ્વી છે ગોળ છે, પણ આપણે પૃથ્વી ગોળ હોવાનો અનુભવ શા માટે નથી થતો એ આપણે જોવાનું છે. હકીકતમાં પૃથ્વી કેવી દેખાય છે? આગળ આપણે એ પૂછે ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. હવે આ બંને છે એ પૃથ્વીના ગોળા સાથે રમે છે અને રમતા રમતા વાતો કરે છે. હવે તેનો જે વાર્તાલાપ છે એ આપણે જોઈએ. ખુશ્બુ કહે છે, તને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે. મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતા વધારે સમય અવકાશમાં રહ્યા છે. સુનિતા વિલિયમ એટલે કે આપણા અવકાશી હતી. મૂળે ભારતના પણ એના લગ્ન છે અમેરિકા એટલે તેની સરનેમ છે વિલિયમ. હવે સુનિતા વિલિયમ છે એ 6 મહિના જેટલો સમય અવકાશમાં રહીને આવેલા છે અને એ આજે ખુશ્બુ અને ઉમંગની જે શાળા છે તેની મુલાકાતે આવવાના હોય છે એટલે બંને છે તે વિશે ચર્ચા કરતા હોય છે. આગળ એ પૂછે ઉમંગ કહે છે ગોળા સામે જુએ છે અને કહે છે જો અહીં અમેરિકા છે આફ્રિકા છે પણ અવકાશ ક્યાં છે? હવે પૃથ્વીનો ગોળો જુએ છે એટલે એ બંને પૃથ્વીના ગોળાને જોઈને વાતો કરે છે કે અહીંયા એક અમેરિકા છે ને આફ્રિકા છે ને ભારત છે જુદા જુદા દેશ છે એમાં જોવે છે. પણ હવે એના મગજમાં વિચાર આવે કે અવકાશ તો એટલામાં દેખાતું નથી કે ક્યાં હશે. ખુશ્બુ શું કહે છે? આકાશ તારા સૂર્ય ચંદ્ર બધા અવકાશમાં છે કે આપણે જે પૃથ્વી ઉપરથી જોઈ શકીએ છીએ ચંદ્ર હોય કે તારા હોય કે ઉપગ્રહ હોય આ બધું છે એ આ બધું અવકાશમાં આવેલું છે જેમાં સૂર્ય ચંદ્ર તારા ઉપગ્રહ આ બધાનો સમાવેશ થઈ જાય છે. પૃથ્વી પણ અવકાશમાં આવેલી છે કે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એ પૃથ્વી પણ અવકાશમાં આવેલી છે. ઉમંગ શું કહે છે? હા મને ખબર છે સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા એવું મેં ટીવીમાં જોયું હતું. હવે જે સુનિતા વિલિયમ્સ છે એ પોતાના અવકાશયાન દ્વારા અવકાશમાં જાય છે ત્યાંથી એ પૃથ્વીને સરળતાથી જોઈ શકે છે. જ્યારે તેનો ઇન્ટરવ્યુ હોય છે ત્યારે ઇન્ટરવ્યુમાં સુનિતા છે એ કહે છે કે હું અવકાશ ઉપરથી પૃથ્વીને જોઈ શકું છું. ખુશ્બુ કહે છે ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી દેખાતી હશે. હવે મેં મગજમાં વિચાર આવે કે અવકાશમાંથી કે જોતા હશે તો પૃથ્વી છે એ ગોળ દેખાતી હશે કે કેવી દેખાતી હશે. ઉમંગ કહે છે કે જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? હવે પૃથ્વીનો ગોળા જોતા જોતા આપણે વાત કરતા હોય છે અને કહે છે કે જો આપણી પૃથ્વી છે આ ગોળા જેવી ગોળ જ હોય તો આપણે કે ક્યાં રહીશું આમાં? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે. ખુશ્બુ પેન લઈ અને પૃથ્વીનો જે ગોળો હોય એમાંથી ભારતને શોધી અને એની પર પેન રાખી અને કહે છે કે આપણે અહીં એટલે કે અહીંયા ભારત આવેલું છે અને આપણે ત્યાં રહીએ છીએ. ખુશ્બુ કહે છે કે આપણે અહીં રહીએ છીએ આ ભારત છે. ઉમંગ કહે છે જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. હવે સ્વાભાવિક છે કે ગોળ વસ્તુને આપણે કોઈ બતાવે તો ઉપરની તરફ કોઈ વસ્તુ હોય સ્થિર રહી શકે, નીચેની તરફ કોઈ વસ્તુ મૂકો તો તમે સ્થિર જોઈ ન શકો એ પડી જાય. એટલે ઉમંગ શું કહે છે કે તોય કે આપણે કે નીચેના ભાગમાં છીએ તો તોય કે આપણે પડી જશું એમ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું. હવે શું કહે છે કે આ પૃથ્વીના ગોળામાં કે જો આપણે નીચેના ભાગમાં હોઈએ તો કે આપણે પડી જતાઈશું તો એ કે આપણે કે ગોળાની અંદર રહીશું. જો ગોળાની અંદર હોય તો જ કે આપણે પડીએ નહીં. આગળ ખુશ્બુ શું કહે છે કે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ સૂર્ય ચંદ્ર તારાઓ કેવી રીતે દેખાય? આપણે ગોળા પર છીએ, બધા દરિયા પણ ગોળા ઉપર જ
છે હવે ખુશ્બોને સમજાવે છે કે આપણે પૃથ્વીની અંદર નહીં પૃથ્વીની ઉપર છીએ તું જેટલું કે જોઈ શકે છે સૂર્ય ચંદ્ર તારા આ બધું આપણે બધું જે આપણે દેખાય છે પૃથ્વીની ઉપરથી ન દેખાય છે અને આપણે જે પાણીના દરિયા છે એ પણ પૃથ્વીની ઉપર છે ઉમમ કે છે ગોળાનો નીચેનો જે ભાગ હોય છે એ બતાવે છે સફળ છે ગોળો હોય તો આ ઉપરનો ભાગ થયો આ નીચેનો ભાગ થાય એટલે નીચેનો જે ભાગ હોય ત્યાં બતાવીને કે છે તારો કહેવાનો મતલબ એ છે કે અહીં કોઈ રહેતું નહીં હોય હવે સફળ છે કે જો અહીંયા ભારત દેશ હોય તો એનો મતલબ એમ થાય કે જો ભારત દેશ નહીં કે આપણો ભારત દેશ છે અમે ઉપર હોય તો અહીંયા જે રહે છે એ બધે નથી પડતા મતલબ નીચે કોઈ રહેતું નહીં હોય કે તારો કહેવાનો મતલબ એ કે એવો જ થતો હશે તો ખુશ્બુ શું કહે છે અહીં પણ લોકો રહે છે અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના દેશ આવેલા છે કે એવું નથી પૃથ્વીના ગોળામાં બધી બસ્તી આપણે નજર કરીએ આ જે દુધિયા રંગ જે દેખાય છે એ આપણો સમુદ્ર છે અને જે આપણને રંગવાળું દેખાય છે તે બધા આપણા જુદા જુદા દેશ છે ઉપરના તરફ જો કોઈ દેશ હોય તો એવી જ રીતે નીચેના ભાગમાં પણ કે દેશ આવેલા છે એટલે સમજાવે છે કે નીચેના ભાગમાં બ્રાઝિલ અને આર્જેન્ટિના નામનો દેશ આવેલો છે ઉમમ કહે છે ત્યાં લોકો ઊંધા ઉભા રહે છે તે લોકો પડી જતા નહીં હોય હવે એને વિચારવા પછી કે ત્યાં કે લોકો તો ઊંધા ઉભા રહેતા હશે કે પડી નહીં જતા હોય હવે એના મગજમાં છે નવા નવા પ્રશ્ન છે ઉદ્ભવે છે ખુશ્બુ કહે છે કે હા તે નવાઈની વાત છે ખરું ને કે હા એ વિચારવા જવું કે નીચેના ભાગમાં જે દેશ છે ત્યાં લોકો ઊંધા રહેતા હશે પડી જતા હશે આ કે ખરેખર કે વિચારવા જેવું છે અને આ ભૂરા ભાગ દરિયાના હોય એવું દેખાય છે દરિયાનું પાણી નીચે કેમ ઘોળે જતું નથી કે નીચેના ભાગમાં જે આપણે દુધિયા રંગ દેખાય છે કે એ ભૂરો ભાગ છે એ દરિયો જ છે તો દરિયાનું જે પાણી છે એ નીચે કેમ નહીં પડી જતું હોય આવા બધા પ્રશ્નો છે તેના મગજમાં ધીમે ધીમે ઉદ્ભવે છે આગળ આપ્યું છે વિચારો અને કહો જેમાં પહેલું આપ્યું છે જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી આપણે આપણા પાઠમાં ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજૂતી થોડી કેવી મેળવેલી હતી પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનું બળ રહેલું છે પૃથ્વીની જે સપાટી છે એ ઘણી વિશાળ છે તેનો આકાર ભલે ગોળ હોય પણ તે બહુ મોટા વિસ્તારમાં વિસ્તરાયેલી છે હવે જે ભાગ પર આપણે ઊભા છીએ કદાચ એ ભાગ છે એ પૃથ્વીનો નીચેનો ભાગ હોય તો પણ આપણે પડી નથી જતા શા માટે ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે જે બળ આપણે જમીન સાથે જકડી રાખે છે જેમ આપણે લોઢુ અને ચુંબક બે એટલે કે લોખંડ અને ચુંબક ચુંબક જેમ લોખંડને ખેંચે એ રીતે ગુરુત્વાકર્ષણ બળ છે આપણે જકડી રાખે છે જેના કારણે આપણે પૃથ્વી ઉપર સ્થિર ઊભા રહી શકીએ છીએ ત્યાર પછી એ પૂછે શું આર્જેન્ટિનાના લોકો ઊંધા ઊભા રહેતા હશે તો કે ના આપણે જે અત્યારે સીધી સપાટી છે એવી જ રીતે એ લોકોની ત્યાં જે પૃથ્વીનો ભાગ છે ત્યાં પણ સીધી સપાટીમાં હોય એટલે એ લોકો આપણી જેમ સ્થિર ઊભા રહે પડી જતા નથી આગળ પૂછે સુનિતા સાથે વાત જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ ઉમંગ જેવા હજાર બાળકો તેમને મળવાનો મોકો છે એમને મળે છે કે સુનિતા વિલિયમ છે એ શાળાએ જાય છે તો જુદા જુદા બાળકો છે એ સુનિતા વિલિયમને મળે છે તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી સુનિતા વિલિયમ છે એ જુદી જુદી શાળાની મુલાકાતે જાય છે અને ત્યાંના જે બાળકો હોય એ બાળકોને મળે છે અને એમને પણ ખૂબ મજા આવે છે અને બાળકોને પણ કંઈક નવું જાણવા મળે છે આગળ એ પૂછે કે સુનિતાએ કહ્યું હવે જો સુનિતા છે એ બાળકોની શાળામાં પહોંચે છે શું કહે છે કે મારી મિત્ર કલ્પના ચાવડાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું આપણા પહેલા મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવડા જે અવકાશયાન માટે નીકળેલા અવકાશયાનની જે સફર હતી પૂરું કરી પછી જ્યારે ભારત પરત ફરતા હતા ત્યારે સંજોગ એવા બન્યા કે એનું જે અવકાશયાન છે એ ક્રેશ થઈ છે એ પડી જાય છે જેમાં અંદર રહેલા 7 થી 8 જેટલા અવકાશયાત્રી છે એનું મૃત્યુ થાય છે એટલે કલ્પના ચાવડા છે ફરીથી પાછા ભારત આવી શક્યા ન હતા પણ એનું પણ એવું સપનું હતું કે જ્યારે અવકાશયાનની જે સફર છે એ પૂરી કરીને આવે ત્યારે એ ભારતમાં આવી અને બાળકોને શાળામાં મળવા જશે એવું એનું સપનું હતું એટલે કલ્પના ચાવડા છે એ કહે છે કે બાળકોને મળવું એ એનું સપનું હતું હું ભારતમાં કલ્પનાનું સપનું પૂરું કરવા આવી છું હવે સુનિતા વિલિયમ છે એનો જન્મ ભારતમાં નથી થયો પણ તેના માતા પિતા છે ભારતીય છે પણ એનો જે આપણે કહેવાય ને કે અંદર આત્મા જે આપણો રહેલો હોય એનો જે અંદર જેનો આત્મા છે એ ભારત સાથે લગાવ વાળો હતો એટલે એ કલ્પના ચાવડાનું સ્વપ્ન પૂરું કરવા સ્પેશિયલ ભારતની મુલાકાતે આવે છે
હવે આગળ આપણે એ પૂછે કે અવકાશયાનમાં રહેવાનો સુનીતાનો અનુભવ. હવે સુનીતા વિલિયમ છે એ પોતાનો અનુભવ છે એ બાળકો સાથે શેર કરે છે કે અવકાશયાનમાં એ લોકો શું શું કરતા કે ત્યાં એ કઈ રીતે રહેતા. આપણે એ પૂછે કે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા, અમે અવકાશયાનમાં એક છેડેથી બીજા છેડે તરફ જ પહોંચી શકતા. વૌસાન માટે થતું જો મેં તમને હમણાં વાત કરી એમ કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનું બળ છે. હવે પૃથ્વીની બહાર જ્યારે આ સ્પેસ અવકાશમાં જાય છે ત્યાં ગુરુત્વાકર્ષણનું બળ હોતું નથી, એટલે આપણી જેમ જમીન ઉપર સ્થિર ઉભા રહી શકતા નથી. હવે જે અવકાશયાનમાં હોય તેમાં જેમ આપણે પાણીમાં તરતા હોય એવી રીતે હવામાં તરે છે, ત્યારે ચાલીને જવું પડતું નથી, સરળતાથી હવામાં એક જગ્યાએથી બીજા જગ્યાએ સરળતાથી પહોંચી શકે છે. આગળ એ પૂછે કે ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું ને પછી એ મોઢું લોય. હવે જો પાણી પીવું હોય તો પણ એને સ્ટ્રગલ કરવું પડે, પાણી છે ગ્લાસમાં ભરી સરળતાથી પી ન શકે. પાણી જેવું ગ્લાસમાં થશે કે પાણી છે એના ટીપા કે પરપોટા થઈને હવામાં ઉડે એમના માટે પણ એને સંઘર્ષ કરવો પડે. એટલે શું કહે છે કે મારે જ્યારે કે મોં સાફ કરવું હોય ત્યારે કે પાણી અમે બહાર લઈએ બહાર હવામાં જ્યારે પાણી ઉડતું હોય એનાથી અમે પેપર કે રૂમાલ ભીનો કરી અને પછી કે અમારું મોઢું અમે લૂછતા હોઈએ છીએ. ટૂંકમાં ત્યાં કોઈ જ વસ્તુ છે એ સ્થિર હોતી નથી, બધી જ વસ્તુ છે એ હવામાં તરતી હોય છે. આગળ એ પૂછે કે અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ, અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. હવે પાણી અને સુનીતા જો સ્થિર ન રહી શકતા હોય તો એની જે ખાવાની જે વસ્તુ છે એ પણ સ્થિર રહે નહીં. એટલે શું કહે છે કે સાચી મજા તો કે ત્યારે આવતી કે જ્યારે જમવાનું જે ટેબલ હોય ટેબલ પર તમે જમવાની વસ્તુ મૂકી હોય તો એ વસ્તુ ટેબલ ઉપર સ્થિર રહેતી નથી, હવામાં ઉડતી હોય. પેકેટમાંથી કોઈ વસ્તુ કાઢે તો એ વસ્તુ પણ હવામાં ઉડતી હોય અને એ વસ્તુ પકડવા બધા છે આમ તેમ ફરતા હોય. આગળ એ પૂછે કે અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ન પડે, મારા વાળ કાયમ ઊભા જ રહે. હવે જો એ શું કહે છે કે અમારે માથું ઉડાવવું હોય તો અમારે કાંસકાનો ઉપયોગ કરવો પડે નહીં, કેમ કે એના વાળ છે એ હવામાં ઉડતા હોય. જો આપણા ચિત્રમાં દેખાય જ છે કે એના વાળ છે એ હવામાં ઉડી રહ્યા છે, કેમ કે ગુરુત્વાકર્ષણનું બળ નથી એટલે વાળ છે એ ઢળકતા રહેતા નથી, હવામાં તે ફરતા રહે છે, એટલે એ લોકો ત્યાં માથું ઉડાવતા નથી. આગળ એ પૂછે કે અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતું જ રહેવું પડે, કે અવકાશયાનમાં ચાલી શકતા નથી હવામાં તરતું રહેવું પડે. ટૂંકમાં ત્યાં કોઈ વજનવાળી વસ્તુ હોય તો પણ હવામાં ઉડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે, કોઈ નાના નાની પ્રવૃત્તિ કરવી હોય તો આપણે જે પૃથ્વી પર કરતા હોય એનાથી વિરુદ્ધ અવકાશયાનમાં થાય, એટલે કે કોઈ વસ્તુ આપણે સરળતાથી પૃથ્વી પર કરી શકીએ એ વસ્તુ ત્યાં સરળતાથી કરી શકીએ નહીં. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. જો હવે તેને સ્થિર રહેવું હોય તો એ સ્થિર ન રહી શકે, એના માટે શું કરે કે પોતાનું શરીર છે તેની આજુબાજુ જે કઈ વસ્તુ છે તેની સાથે બાંધી રાખે જેથી કરીને એક જગ્યાએ તે સ્થિર ઉભા રહી શકે. કાગળ ઉપર અવકાશયાનની દીવાલ પર ચોંટી જતા હતા, અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે પરંતુ તે મુશ્કેલ પણ છે. હવે સ્વાભાવિક છે કે અવકાશમાં ગયા છે એ પોતાના લક્ષ્ય સાથે ગયા હોય, કોઈ શોધખોળ કરવા માટે ગયા હોય કે કંઈ પણ હોય, ત્યાં જે કામ કરવાનું હોય એ કામની સાથે એને આવી નાની મોટી જે બાબત છે એનો પણ સંઘર્ષ કરવો પડે. એના જે પેપર હોય એ પણ સ્થિર ન રહે, પેપર પણ જે અવકાશયાનની જે દીવાલ હોય એમાં ચોટતા હોય, હવામાં તરવું પડે, પછી ખોરાક હોય તો ખોરાકને પકડવા દોડવું પડે, પાણી શાંતિથી ન પી શકે. એટલે શું કહે છે આ જે સંઘર્ષ ભર્યું કામ છે એ કામ ભલે સંઘર્ષ વાળું હોય પણ એ મજા પણ ઘણી આવે છે. આગળ આવ્યું છે ફોટોગ્રાફ જુઓ અને લખો. આપને અમુક ફોટોગ્રાફ આપ્યા છે, શું તમે વિચારી શકો કે સુનીતાના વાળ કેવું ઉભા રહે છે આગળના ફોટાના આધારે? તો સુનીતાના વાળ એટલા માટે ઉભા રહે છે કેમ કે અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી, એટલા માટે એના જે વાળ છે એ હવામાં ઉડે છે, સ્થિર રહેતા નથી. બીજો પ્રશ્ન એ પૂછે કે સુનીતાના ફોટોગ્રાફ જુઓ અને તેની જે તારીખ છે એ બધું જોવો. ચલો અહીંયા જે આપણે ચિત્ર આપ્યા છે એ આ ચિત્ર છે, આપણે પછીના વિડીયોમાં જોઈશું. ફરીના વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.